પંચમહાલ ગોધરા પોપટપુરા ગામ નજીક આવેલા સ્વયંભૂ શ્રી ગણપતિ દાદાના ગણેશ મંદિર વિશે જાણીશું. આપણને બધાને ખબર છે એ મુજબ ગઈકાલે પવિત્ર ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ હતો અને આપણે બધા જ આપણા ઘરે ઘરે અને ગલીએ ગલીએ ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને 10 દિવસ ભક્તિભાવથી તેની પૂજા અર્ચના કરીએ છીએ અને એ ભક્તિના ફળ સ્વરૂપ ગણપતિ દાદા આપણી મનની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે આપણે એવા જ એક પંચમહાલ જિલ્લાના ગોધરા પોપટપુરા નજીક હાઈવે ઉપર આવેલા સ્વયંભૂ ગણપતિ દાદાના ગણેશ મંદિર વિશે જાણીશું. શ્રી ગણેશ મંદિર લગભગ 200 થી 250 વર્ષ પુરાણું મંદિર છે, જેને ગણેશ મંદિર કોતરડી પણ કહેવામાં આવે છે. આ ગણપતિ દાદા સ્વયંભૂ છે, જે વર્ષો પહેલા બિલીપત્રના ઝાડની આગળ સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં હાલ જે પૂજારી પૂજા કરે છે તેમની છેલ્લી 7 પેઢીથી મંદિરની પૂજા કરતા આવ્યા છે. અહીં ગણપતિ દાદા સાથે મહાદેવનું પણ મંદિર આવેલું છે. અહીં દરરોજ હવન કુંડમાં 51 શિફણનું હવન કરવામાં આવે છે તથા ત્યાં હવન કુંડની ધૂણી અખંડ રાખવામાં આવે છે. ત્યાં દર મહિનાની વદની ચોથ જે પૂનમ પછી આવે છે તેને સંકટ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આજુબાજુના અને દૂર દૂરથી સમગ્ર ગુજરાતના તથા ગુજરાત બહારથી પણ ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. દર મહિનાની વદની ચોથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા પ્રવાસ કરીને પણ આવે છે. અહીં એવી માન્યતા છે કે સંકટ ચતુર્થીની ચોથ એટલે કે ઉપવાસ કરીને કોઈ 1, 2 અને કોઈ 5 ચોથ ભરવાની માનતા રાખે છે અને ગણપતિ દાદા બધા જ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ગણપતિ દાદાની પાસે આવેલ કોઈ પણ ભક્ત ખાલી હાથે જતો નથી. અહીંયા દર મંગળવારે અને રવિવારે પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અહીં ગણપતિ દાદાની સાથે રિદ્ધિ સિદ્ધિ પણ બિરાજમાન છે તથા હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરની બહારની દિવાલ ઉપર મહાદેવના શિવલિંગ સ્વરૂપ ચમત્કારિક શિવલિંગ અને નીચે ગણપતિની મૂર્તિ દેખાય છે. આમ આ ગણેશ મંદિર સ્થિત ગણપતિ દાદા બધાની જ મનોકામના પૂર્ણ કરે છે. તો તમામ ભક્તો આવો અને પંચમહાલમાં બિરાજમાન સ્વયંભૂ ગણપતિ દાદાના દર્શનનો લાભ લો. રિપોર્ટર ભાવિન પરમાર, કાલોલ.